લે વેલો આવી ગયો લાગે આજે. હું તો આજ કેમ વેલો આવી ગયો? રાંધી નહીં કોઈ છે ને તો તું આવી ગયો છો. વિચારમાં હતો. દામિનીના ખરેખર મારાથી બહુ જ ખોટો નિર્ણય લેવાય ગયો છે કે પેલી એથલને છોડીને દામિની સાથે સગાઈ કરવાની વાત કરી. લે વળી એમાં હું ખોટો નિર્ણય? મેં તો તેને સમજાવ્યો ત્યારે તું કહેતો હતો કે ના ના એને કાંઈ ચેન્સ નથી, એને બુદ્ધિ નથી, એને રસોઈ કરતા નથી આવડતું, કોક મહેમાન એવું હોય તો કેવા કપડાં પહેરવા એ નથી ખબર પડતી ને હવે તને પાછી એ યાદ આવે છે. હા ભૂલ થઈ ગઈ મારી, કારણ કે મને નહોતી ખબર કે દામિની આવી નીકળશે, આવું બધું કરશે. અરે પ્રેમ કર્યો હતો એને, પ્રેમમાં દગો કર્યો એને. પ્રેમમાં દગો એટલે વળી એને કર્યો હું પ્રેમમાં? હજી હમણાં થોડાક દી પહેલા તો તમે મળતા હતા, આજે સવારે તું કાલ સાંજે મને વાત કરતો હતો કે અમે બે આલે મળવાના છે, ઘડીકમાં તમે દગો હોતે થઈ ગયો. તારું કઈ મેળ નથી લાગતો હવે? હા હકીકતમાં મારો જ કઈ મેળ નથી, તો જ મેં એની વાતોમાં વિશ્વાસ કર્યો હોય ને. તું આજે મળવા જવાનો તો નહીં ગયો એમ ને? આવી જ નહીં તને મળવા એવું કહી ને. કયો હતો મળવા? અને જોઈ પણ લીધી મેં એને. એટલે? હા કોઈ સોનક નામના છોકરાની સાથે બાઈક ઉપર બેસીને આવી હતી. અચ્છા એવું હતું? બીજા છોકરાને પ્રેમ કરતી હતી તો પછી મને રાહ શું કામ જોવડાવડાવી? અરે હું જ ગાંડો છું કે એના પ્રેમમાં પડ્યો, એની વાતોમાં આવી ગયો. બાકી હાના જેવી છોકરી સાથે ક્યારે પ્રેમ ના કરાય? આ તો એટલો બધો એની હારે રહ્યો તો પેલા નો ખબર પડી એટલા બધા આગળ વધી ગયા. તો પેલા તમારે જણાય ને હરખું જોવા ગયા હતા, ત્યારે આપણે જયારે જોવા ગયા ત્યારે વાત કરી ને ત્યારે તમને અંદાજ આવી જવો જોઈએ. જે એની બેન ને છોકરો જોવા આવ્યો હોય એ છોકરાને વચ્ચેથી એ પસંદ કરી લે ને ત્યારે જ તમને બુદ્ધિ હાલવી જોઈએ. ના ચાલી, શું કરવું હવે? મરી જાવ, મરું તો થશે કઈ. અરે કહું છું કે ભૂલ થઈ ગઈ છે, મારી પસંદગીમાં ભૂલ થઈ છે, તો શું કરવું હવે? જુઓ આ તો સારું થયું કે હમણાં એણે મારી સાથે વાતચીત કરવાનું ઓછું કર્યું. ત્યારે ખબર પડી કે નક્કી આ ડાળમાં કંઈક કાળું છે, એટલે મેં તરત જ એની જાસૂસી કરવાનું શરૂ કર્યું. એની પાછળ ગયો અને બધી જ માહિતીઓ મેળવી. ત્યારે ખબર પડી કે આ રોનક છે ને એનો બોયફ્રેન્ડ છે અને છેલ્લા 3 વર્ષથી બંને વચ્ચે લફડું છે. લફડું હતું તો પછી મારી પાસેથી આઈફોન માંગ્યો. મને કહેતી હતી કે પૈસા હશે તો લગ્ન કરીશ, સારી જગ્યાએ નોકરી કરી લે. અરે કેટલાય પ્રેશરો મૂક્યા છે મારા માથા ઉપર. એ બધું તો ભાઈ અહીંયા ઘરે આવીને બધી ઇન્ક્વાયરી કરતી હતી ને ત્યારની જ ખબર હતી. પણ ત્યારે મેં તને કીધું તો કે ના ના એવું કઈ ના હોય, એ તો પૈસા વાળાની છોકરી છે, ત્યાં રહેતી હતી તો સુવિધા છે. મેં એની ઘરે જઈને જાણી લીધું એની ઘરે એવી કાંઈ સુવિધા નહોતી. હું એની ઘરે ગયો હતો ત્યારે નરેશભાઈને રીચાબેન નહોતા, એની બેન હતી જે હેતલને જોવા ગયા હતા ને એને બધી વાત પૂછી તો નથી આ બેનને રસોઈ કરતા આવડતી, નથી કપડાં ધોતા આવડતા, નથી લોટ દળતા આવડતો, એટલે તો બધા એને સાધન સામગ્રી મશીન લેવાતા. મોટાભાઈ હજી વાત બગડી નથી, એની મોટી બેન હજી કુંવારી છે. જુઓ વાત જેમ હતી અને જે રીતે હતી ને એ જ રીતે ફરી પાછી વાળો. હું તૈયાર છું એતલ સાથે લગ્ન કરવા. હવે તૈયાર થઈ ગયો તે શું છે? હું કઈ રમકડું છું? તું અહીંથી મારે ઓલા ત્યાંથી મારે, તું કે એ વાત મારે ન્યા પહોંચાડવાની, એ કે એ વાત તને પહોંચાડવાની.
હવે પેલા હેતલારે જ આપણે વ્યવહારની વાત થઈ હતી. શાંતિભાઈએ મને ત્યારે કીધું, જ્યારે એની બેનની યારે કીધું ને કે ભાઈ મને આ દામિની ગમે છે, ત્યારે મને શાંતિભાઈ કીધું હતું કે ભાઈ એ છોકરી છે ને થોડીક ફેશનેબલ છે, તમારી ઘરમાં સેટ નહીં થાય, તમે બે એકલા રહ્યો છો, તમારા મમ્મી પપ્પા દેશમાં રહે છે, હેતલ તમારા માટે બરોબર છે. ત્યારે મેં તને કીધું તો ત્યારે તું માન્યો નહીં. હવે હું પાછો ની વાત આ લઈને જાઉં તો હું કેવું લાગે એ કે તું. ત્યારે સમજ્યો નહોતો, હવે સમજી ગયો છું. મોટા ભાઈ પ્લીઝ, તમે તો મારા ભાઈ છો ને, જુઓ જે કંઈ પણ થયું એને મારી ભૂલ ગણાવી દેજો, મારો વાંક કાઢી નાખજો. પણ હા, શક્ય હોય ને તો મારા હિસાબે હેતલની જિંદગી ખરાબ થાય ને એવું નથી કરવું. માટે પ્લીઝ તમે હેતલ સાથે જ મારી વાત ચલાવો. હા હવે કઈ વાંધો નહીં, તું કહેશો ને તો જાશું હમણાં આપણે અને વાત કરી લેવું. એવું લાગે ને તો હું પેલા શાંતિભાઈને ફોન કરી લઉં, એ કહીને બે આવજો તો બે જાઉં, નહીંતર પછી હું એકલો જઈ અને વાત કરી લઉં નરેશભાઈને રીચાવેનારે. હું આગળ વાત થાય છે એ પછી નક્કી ડિસિઝન કરશું, બરોબર ને? હા હા ઠીક છે. કઈ નહીં, તું હવે આવી જ ગયો છો ને તો હવે આજે આપણે એવું લાગે ને તો રમેશ કાકા ત્યાં જવું છે, ત્યાં આંટો મારીને પછી શાંતિ દાદાને પૂછી લેવું, જો એ કહે તો આપણે આ તો જઈ આવીએ, નહીંતર પછી હું એકલો જઈ આવ્યો, બરાબર છે? એવું તમને ઠીક લાગે એમ? એ હા બરાબર. એટલે આપણે વાત ચલાવી હતી ને આપણે પેલો દિવાંગ, ઈ અને ભાઈ બી મળવા આવે છે, પણ એ લોકોને આપણે ફોન ઉપર તો કહેવડાવી દીધું કે આપણે અત્યારે લગ્ન નહીં કરી શકીએ જ્યાં સુધી હેતલના લગ્ન નહીં થાય. પછી આ એકની એક વાત કરવા 10 વાર શું કામ આવે છે, મને સમજાતું નથી. અને કઈ કહીને થાકી ગયા કે અમારી હેતલનું હજુ નક્કી નથી થયું, રાહ જોવાતી હોય તો જુઓ, નહીતર કરી નાખો તમારા ભાઈનું. મેં એને કીધું ભાઈ, અમારે જો આ રીતનું કે પણ અમને મળવા આવવામાં શું વાંધો છે, કે મળવા તો આવવા જોઈએ એમ. આપણી દામિની એક બોલાવ્યા છે, એને બહુ ઉતાવળ છે ને ભણવાની. દામિની તો હવે જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો. તો કેમ આવવાનું થયું? હા, તમને 2 વાર ફોન ઉપર જણાવી દીધું અને કહ્યું તો હતું, શાંતિ દાદા પાસે પણ કહેવડાવ્યું હતું કે જ્યાં સુધી અમારી દીકરી હેતલના લગ્ન ન થાય, એટલે કે સગપણ નક્કી ન થાય, ત્યાં સુધી અમે દામિનીના સગપણ નક્કી નહીં કરી શકીએ. પછી તમે આ એકની એક વાત કહેવડાવીને અમને શું કામ શરમાવો છો? ના ના, આજે આ એકની એક વાત લઈને નથી આપી, અમે આવ્યા છીએ સગપણની વાત માટે. પણ શું છે, મનાથી ભૂલ થઈ હતી ને, ત્યાં સુધી તમે રાહ જોશો અને રાહ જોઈ શકતા હોય તો જોવો, અમને કોઈ વાંધો નથી, અમે અમારી દામિનીના લગ્ન તમારી સાથે કરાવીશું, પણ ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. જો જોઈ શકતા હોય તો જ અમને કહેજો. હા પછી અત્યારે તમે આ અમે જોઈ શકીએ અને પછી 4-5 મહિના સુધી જો અમારી હેતલની કે સગાઈ ન થાય અને પછી તમે ઉતાવળ નહીં કરતા, હું પહેલાં કહું છું તમને. જો આ તમે લોકો ઊંધું સમજી રહ્યા છો, હકીકતમાં હેતલને જોઈને જ્યારે મેં તમને લોકોને વાત કરી હતી કે એમની સાથે લગ્ન કરવા માગું છું, એ જ ભૂલ સુધારવા આવ્યો છું. હકીકતમાં મારે આવું નહોતું કરવું જોઈતું. અમે શાંતિભાઈને પણ વાત કરી છે કે અમારે જે લગ્નમાં દેવાંગથી જે ભૂલ થઈ છે એ અમે સુધારવા માંગીએ છીએ. એટલે કે હું મારી મોટી દીકરી હેતલ સાથે જ લગ્ન કરવા તૈયાર છું અને એની સાથે તે ફરી પાછું એક વાર માગું નાખવા આવ્યા છીએ. આ મજાક કરી રહ્યા છો? નહીં, તમને આ બધી મજાક લાગે છે? પહેલાં તમે મારી મોટી દીકરીને જોવા આવ્યા, નાની દીકરીને પસંદ કરી, હવે નાની દીકરીને પડતી મૂકીને મોટી દીકરીને પાછી પસંદ કરવાની વાત કરો છો? અરે પણ જો તમે આવી રીતે ફરફર કેમ બોલો છો? પહેલાં તમે ના મોટી દીકરી જોવા આવ્યા અને નાની દીકરીને પસંદ કરી અને હવે પાછા તમે મોટી દીકરી માટે લગ્ન કરવા માગો છો? અરે નરેશભાઈ, એમાં એવું છે કે દેવાંગની ને દામિનીની કુંડળી અમે અમારા કુટુંબના મહારાજ હોય ને
જે મતલબમાં લગ્ન વિધિ કરતા હોય ત્યારે આવતા હોય, તો એક વખત તમે કીધું કે ભાઈ લગ્ન કરવાના છે, પહેલા કુંડળી અમે બતાવી દઈ, તો અમે હેતલની ને દામિનીની ને દેવાંગની ત્રણેયની કુંડળી આપી હતી. ને હા, એમાંથી મહારાજે કુંડળી જોઈ અને એવું કહ્યું કે મારા અને દામિનીની કુંડળીમાં 32માંથી 15 ગુણ પણ મળતા નથી, જ્યારે મારે અને હેતલની કુંડળીમાં 32માંથી 30 ગુણ મળી રહ્યા છે. અને એમ પણ કહ્યું છે કે જો દામિની સાથે મારા લગ્ન થશે ને તો હું જીવનમાં ક્યારેય સુખી નહીં થાઉં અને એક ઘરમાં મોટી સમસ્યા પણ ઊભી થશે. એટલા માટે જુઓ, મારા ઘરનું અને મારા મોટા ભાઈનું અને મારું વિચારી રહ્યો છું કે મેં ભૂલ કરીને એની સજા હું આ હેતલને આપવા નથી માગતો. મેં હેતલને ના પાડી એ વાતને ઘણો સમય થઈ ગયો અને હજી સુધી હેતલની સગાઈ નથી થઈ. એટલા માટે જ અમે લોકો ફરી પાછા આવ્યા છીએ કે હેતલની અને મારી સગાઈ નક્કી કરી નાખે બસ. અને મહારાજે તો એવું કીધું છે કે જો એમની સાથે લગ્ન થશે ને તો તમારા ઘર ઉપર થોડી ઘણી તકલીફ પણ આવશે, કારણ કે દીકરી તો તમારા ઘરની રહી ને, એટલે બંનેના ઘરનું સારું થાય ને, એટલે અમે આ ડિસિઝન લઈએ છીએ. હા, તો તમે રાજી ખુશીથી અને તમારી સંમતિથી લગ્ન કરવા માંગો છો ને? અમારી 100% રાજી ખુશીથી. અને જો હેતલની ના ન હોય તો, હેતલની ના હોય કે હા હોય, પણ એ પહેલાં હું તમારા લોકો સાથે એક વાત કરવા માગું છું. કારણ કે જો આ લગ્ન જીવન કોઈ રમત નથી કે આજે હા પાડી દીધી કાલે ના પાડી દીધી અને આવી રીતે રમત રમો તો ચાલે. 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે આ તમારા હા નાના ચક્કરમાં અમારા ઘરમાં ઘણા ડખા થઈ ગયા છે, બે બહેનો વચ્ચે પણ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. પણ જો આ તમારું ફાઇનલ ડિસિઝન હોય કે તમે મારી મોટી દીકરી હેતલ સાથે જ લગ્ન કરશો અને એની સાથે જ એનું જીવન વિતાવશો તો જ અમે હા પાડીએ, નહીતર નહીં. હા, મારું નક્કી છે. અને આ બોલેલા પછી ફરશો તો ત્યાર પછી અમે કોઈ સંબંધ તમારી સાથે નહીં રાખી. નહીં નહીં, એ તમે શાંતિભાઈને તમે તારે પૂછી શકો. આ વખતે તો હું શાંતિભાઈને કહીને આવ્યો છું કે જો મારા ભાઈનો વાંક આવશે ને તો હું એને ઘરમાંથી કાઢી મૂકી, એટલે એની ચોખવટ કરીને જ આવ્યો છું કે હવે મારું વેણ પાછું ન જવું જોઈએ. એટલે એ તમે તારે બેફિકર રહ્યો. તમે મોટાભાઈ એકવાર હેતલને તો પૂછી જુઓ કે એનો શું વિચાર છે. હેતલ? હા બેટા, તારા બોલ, જે વિચાર હોય એ કહી દે તમે તારે, અમારી કોઈ શરમ નહીં પડતી. મને તો પહેલા પણ આ સરપણ ગમતું હતું અને અત્યારે પણ ગમે જ છે, પણ અમારી જિંદગીનો સવાલ છે, તમે મારી જિંદગી સાથે રમત ના રમતા. ના ના, ક્યારેય નહીં, અને મારા જીવનમાં હું ક્યારેય તને દુખી નહીં થવા દઉં. કોઈ પણ તકલીફમાં તારી સાથે ઊભો રહીશ. જો બધાની સામે વચન આપી રહ્યો છું. હા સારું, તો મને કોઈ વાંધો નથી. જો મારી દીકરીને વાંધો ન હોય તો અમને પણ કોઈ વાંધો નથી. અને તમે લોકો વહેલી તકે તમારા મહારાજ પાસે કહી ને તારીખ કડાવડાવો, એટલે આપણે સગાઈ ગોઠવી નાખીએ. મહારાજે તો કીધેલું છે, જો હેતલ સાથે વહેવળ થતું હોય ને તો આ 15 દિવસમાં જ તે સગાઈ કરવી ને એ યોગ્ય મુહૂર્ત છે, અને 1 વર્ષમાં લગ્ન. સારું, કઈ વાંધો નહીં, અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ.